નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બેમાં ચેપ્ટર નંબર ત્રણ માહિતીના નિયમનનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમામ સ્વ અધ્યયન પોથીના વિડીયો ક્રમશઃ અપલોડ કરવામાં આવશે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ચેપ્ટર નંબર ત્રણ માહિતીનું નિયમન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું માહિતી મોટી સંખ્યા માઈનસ સૌથી નાની સંખ્યા એટલે કે અઢાર બીજું ધારો કે એક્સ વાય ઝેડ એ ત્રણ અવલોકન છે તો આ અવલોકનનો મધ્ય કયો છે તો કે એક્સ પ્લસ વાય શહેરના જુદા જુદા બગીચાઓમાં માહિતીનો બહુલખ કયો છે તો આન્સર આવશે સી તેત્રીસ ત્રણ પ્રાપ્તાંકો ત્રણ પાંચ ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચાર નો મધ્યસ્થ તો મધ્યસ્થ અહીંયા શું આવશે ચાર ત્રણ સંખ્યાઓનો મધ્યક ચાલીસ છે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો એમાં આન્સર આવશે એક્યાસી ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન નીચે પૈકી કયા વિકલ્પનો મધ્યક મધ્યસ્થ અને બહુલક સમાન છે તો આવશે ઓપ્શન ડી ત્યારબાદ ખાલી જગ્યા પૂરો સાતમો પ્રશ્ન માહિતીના મહત્તમ અને ન્યૂતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહેવાય તો વિસ્તાર આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી જગ્યા કહેવાય તો કે સૌથી વધુ વખત આવે અને બહુલક કહેવાય નવ આઠ ચાર એક્સ છ બે સાત ની અંક ગણિતીય સરાસરી સરાસરી એટલે મધ્ય પાંચ હોય તો એક્સની કિંમત ખાલી જગ્યા થાય તો ત્રણ દસ કોઈ પણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનની વચ્ચે રહેલો હોય છે તો કે ન્યૂનતમ અને મહત્તમ અવલોકનની વચ્ચે જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા ખાલી જગ્યા હોય તો કે અયુગ્મ ત્રણ માગ્યા મુજબ જવાબ આપો તેમાં બારમો પ્રશ્ન પ્રથમ સો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો તો દસ યુગ્મ એટલે કે બે કી તો કઈ આવશે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર ને વીસ તો મધ્યક ગોતવો હોય તો બધાનો સરવાળો ભાગ્યા દસ તો આ બધાનો સરવાળો કરીએ તો એ એકસો ને દસ થાય તો એકસો દસ ભાગ્યા દસ તો ઝીરો ઝીરો કેન્સલ તો આન્સર આવશે અગિયાર તેરમો પ્રશ્ન દસ અવલોકનો મધ્યક ચાલીસ છે થી એક અવલોકન પિસ્તાલીસ ને બદલે પંદર લેવાયું છે તો માહિતીનો સાચો મધ્ય શોધો તો દસ અવલોકનો સરવાળો જે છે તે ચાલીસ ગુણ્યા દસ એટલે કે ચારસો થાય તો હવે ચારસો માંથી આ પંદર લેવાઈ ગયું છે એને આપણે માઇનસ કરીએ અને પિસ્તાલીસ ને પ્લસ કરી દઈએ તો અહીંયા જે છે એ પિસ્તાલીસ માંથી પંદર જાય તો એટલે એટલે નવો મધ્યક મળે ચોથું નીચે વજન આપેલા છે તો અહીંયા જે છે આપણને વજન આપી દીધા છે સિત્તેર બાસઠ ચોપન સત્તાવન બાસઠ ચોર્યાસી પંચોતેર ઓગણસાઠ બાસઠ બાસઠ અઠ્યોતેર ને આપેલી માહિતીનો મધ્યક શોધો તો મધ્યક ગોતું હોય તો સિત્તેર વત્તા બાસઠ વત્તા ચોપન વત્તા સત્તાવન વત્તા ઓગણસાણસોના વજન છે તો ભાગ્યા બાર સરવાળો સાતસો ને અઠ્યોતેર ભાગ્યા બાર સાતસો અઠ્યોતેર ભાગ્યા બાર કરીએ એટલે પાસઠ પોઈન્ટ સડસઠ આપણને મળે ત્યારબાદ કેટલા માણસોનું વજન મધ્યક કરતા વધુ છે તો મધ્યક પાસઠ આવ્યો તો પાસઠ કરતા વધુ હોય એક બે ત્રણ ચાર માણસોનું વજન મધ્યક વધુ છે વિસ્તાર ગોતવાનો છે તો સૌથી મોટા મોટું વજન જે છે એ કેટલું છે ચોર્યાસી નાનામાં નાનું વજન કેટલું છે ચોપન તો બંનેની બાદબાકી છે એ ત્રીસ થાય તો માહિતીનો વિસ્તાર જે છે

બધા અવલોકનનો સરવાળો તો આ બાજુ આવે તો માઇનસ તો એક્સ બરાબર પિસ્તાલીસ માઇનસ બેતાલીસ એટલે કે ત્રણ તો આ વેલ્યુ હવે આપણને ખબર પડી ગઈ કેટલી ત્રણ હવે મધ્યસ્થ ગોતવો છે તો શું આવશે તો કે ચડતા ક્રમમાં ગોઠવણ તો પહેલા એક પછી બે બે વખત ત્રણ પછી ચાર બે વખત પાંચ બે વખત સાત અને એક વખત આઠ તો પ્રાપ્તાંકોની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો ચોથું અને પાંચમું અવલોકન ભાગ્યા બે તો પહેલું બીજું ત્રીજું ચોથું બરાબર અને પાંચ તો પાંચ વત્તા છ ભાગ્યા બે તો નવ ના છેદમાં બે એટલે ચાર પોઈન્ટ પાંચ મધ્યસ્થ મળે સોળમો પ્રશ્ન એક પાસા ને પંદર વખત અવલોકનો નીચે મુજબ છે આ અવલોકનો છે તો મધ્યક મધ્યસ્થ ને બહુલો તો પહેલા બધાનો સરવાળો આપણે મેળવીએ તો આપણને જે સરવાળો જે છે એ સુડતાલીસ મળે તો સુડતાલીસ ભાગ્યા પંદર તો ત્રણ પોઈન્ટ અવલોકન એટલે પંદર વત્તા એક ભાગ્યા બે મુ અવલોકન એટલે આઠમું અવલોકન તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠમું અવલોકન ત્રણ મળે તો મધ્યસ્થ ત્રણ થાય બહુલક સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન તો ચડતા ક્રમમાં જુઓ તો બે છે ને એ ચાર વખત પુનરાવર્તન પામે છે એટલે બહુલક આપણને બે મળે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન નીચે આપેલ માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો સોળ પંદર સોળ સોળ આઠ પંદર સત્તર તો આપેલી માહિતીમાં અવલોકનોમાં કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરવામાં આવે તો માહિતીનો બહુલક બદલાય તો તમે જુઓ તો અત્યારે સોળ છે ને એ ત્રણ વખત છે પંદર છે એ બે વખત છે તો જો હું હજી એક વખત પંદર ઉમેરી દઉં બરાબર એક જ વખત ઉમેરવાનું કીધું છે તો બહુલક જે છે એ પંદર થઈ જાય પણ અહીંયા પ્રશ્ન જે છે એવો પૂછ્યો કે બદલાય નહીં તો પંદર સિવાય એટલે કે સોળ ઉમેરું તો પણ બહુ લક સોળ રે આઠ ઉમેરું તો પણ બહુ લક સોળ રે સત્તર ઉમેરું તો પણ બહુ લક સોળ બને જો માહિતીનો બહુ લક પંદર કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડે તો પંદર ને બે વખત ઉમેરવું પડે એટલે પંદર ચાર વખત થઈ જાય

સ્તંભાલે કઈ માહિતી દર્શાવે છે તો બે હજાર પાંચ થી બે હજાર નવ દરમિયાન વિશ્વમાં થયેલ ભાતનું ઉત્પાદન જે છે બરાબર એ આપણને અહીંયા દર્શાવે છે મિલિયન ટનમાં કયા વર્ષમાં સૌથી ઓછું ઉત્પાદન છે તો તમે અહીંયા જુઓ તો બે હજાર છ માં તમને સૌથી ઓછું ઉત્પાદન દેખાય કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે તો બે હજાર છ પછી સરાસરી તો સરવાળો ભાગ્યા ભાગ્યા એટલે એટલે મિલિયન ટન અને ચોખાના ઉત્પાદનનો તફાવત તો બે હજાર આઠ માં પચાસ અને છ માં ચાલીસ તો દસ મિલિયન ટન જે તફાવત મળે પ્રશ્નોના જવાબ આપો અહીંયા આપણને આલેખ એકો ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે તો ક્રિકેટ ધોરણ સાત ના વિદ્યાર્થીઓ કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસ માં રસ દાખવે તો હોકી ના સાત ટેનિસ ના દસ એટલે કુલ સત્તર વિદ્યાર્થી ધોરણ સાત માં કુલ કેટલા વિદ્યાર્થી છે તો સાત સોળ અઢાર દસ ચૌદ નો સરવાળો પાસઠ વિદ્યાર્થી છે કઈ રમતમાં ધોરણ સાત ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ આઠ ના વિદ્યાર્થીની સંખ્યા કરતા ઓછી છે તો કે ક્રિકેટમાં એના પછી કેટલી રમતમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ સાત કરતા ઓછી છે તો કે ચાર રમત ધોરણ સાત બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા તથા ધોરણ આઠ ના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે તો ગુણોત્તર સાતમાં ચૌદ અને ધોરણ આઠ ટેનિસ માં સાત તો ગુણોત્તર જે છે એ બે જેમ એક મળે ત્યારબાદ એક સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલના દ્વારા કોઈ ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલા અવલોકનો નીચે મુજબ છે બરાબર તો પહેલાં તો યોગ્ય પ્રમાણમાં આપ લઈ બે સ્તંભવાળા આલેખની રચના કરો તો અહીંયા જે છે એ આપણે સ્તંભાલેખ જે છે એ દોરેલો છે તમે આ મુજબ સ્તંભાલેખ જે છે એ દોરી શકો ત્યારબાદ પ્રશ્નોના જવાબ જે છે કે કયા દિવસે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા વધુ હતી તો તમે જોઈ શકો કે ગુરુવારે કુલ આઠસો પચાસ છે વાચકોની સંખ્યાનો મધ્યક મેળવવાનો છે સામાયિક વાચકો તો સામાયિક વાચકોનો કુલ ટોટલ જે છે અહીંયા બારસો છે તો બારસો ભાગ્યા છ એટલે બસો ગ્રાફ છે આપણે ફરીથી એકવાર અહીંયા રાખીએ તમે પોઝ કરીને દોરી લેજો ત્યારબાદ એકવીસમો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો બરાબર તો અહીંયા જે મધ્યસ્થ મધ્યક અને બહુલક આપેલો તો એમાં વિધાન એક માં જે મધ્યસ્થ છે એ અને બે માં મધ્ય છે એ સાચા છે આ ત્રીજું વિધાન જે છે એ ખોટું છે આલેખ પરથી સત્યાવીસ અને અઠ્યાવીસ માં પ્રશ્નોનો જવાબ આપવાનો છે અહીંયા તમને આલેખ આપેલો છે એનું અવલોકન કરવાનું એક શહેરનું લઘુત્તમ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા બે શહેરો કયા તો કે દિલ્હી અને જમ્મુ ત્રેવીસ વડોદરાના લઘુત્તમ સરેરાશ તાપમાન કરતાં મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે તો કે સાહીઠ ટકા ત્યારબાદ સર્વગ્રાહી મૂલ્યાંકન છે એમાં વિકલ્પ પસંદ કરવાના પહેલું કે ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકનો જો કાઢી નાખવામાં આવે તો આમ કરતાં મધ્યવર્તી સ્થિતિમાન ના કયા માપ ઉપર અસર થઈ શકે છે તો કે મધ્યક અને બહુલક ઉપર અસર થાય બીજું રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે સત્તાણું જો તેને ચોથી પરીક્ષામાં એસી ગુણ મેળવે તો તેની સરાસરી તો કે એક પાંચ જે છે એ ઘટે ત્રણ ચાલીસ પચાસ નવ્વાણું અડસઠ અઠ્ઠાણું સાહીઠ અને ચુમ્મોતેર નો મધ્યસ્થ કેટલો થાય અડસઠ મધ્યક શોધવાનું સૂત્ર તો કે બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા પાંચ પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્યક તો કે પાંચ પોઈન્ટ છ પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યા કઈ કઈ તો કે બે ત્રણ પાંચ સાત અને અગિયાર સરવાળો અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા પાંચ એટલે પાંચ પોઈન્ટ છ છઠ્ઠો પ્રશ્ન આપેલી માહિતીનો બહુલક શોધો સૌથી વધુ વખત પુનરાવર્તન જે છે તમે જોઈ શકો વખત બહુલક તો આ માહિતીનો વિસ્તાર મધ્યસ્થ અને તો પહેલા ચડતો ક્રમ તો સત્તર અઢાર ત્રેવીસ પચીસ ઓગણત્રીસ એકત્રીસ પાંત્રીસ 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 સાડત્રીસ આડત્રીસ ને બેતાલીસ બાર છે તો બાર હોય તો આ બાજુથી પાંચ અને આ બાજુથી પાંચ તો છઠ્ઠું અને સાતમા અવલોકનનો સરવાળો ભાગ્યા 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 બે 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 એટલે એટલે એકત્રીસ વત્તા પાંત્રીસ છાસઠ તેત્રીસ મધ્યક મેળવવા માટે આ બધાનો સરવાળો ત્રણસો ને પાસઠ થાય તો ત્રણસો પાસઠ ભાગ્યા બાર કરો તો ત્રીસ પોઈન્ટ બેતાલીસ બહુલકમાં તમે જોઈ શકો કે પાંત્રીસ છે એ સૌથી વધુ ત્રણ વખત આવે તો બહુલક જે છે એ પાંત્રીસ આઠમો પ્રશ્ન નીચેના ચાર નગરોની વસ્તીની બે વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે તો યોગ્ય પ્રમાણમાં લઈ પેલા સ્તંભાલેખની રચના કરો પછી બીજો પ્રશ્ન કયા નગરોમાં વસ્તી વધારો સૌથી વધુ છે તો નગર ડીમાં સત્તરસો છે એટલે વસ્તી વધારો છે બરાબર તફાવતની વાત છે કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો તફાવત ક્યાં ઓછો છે તો કે નગર એમાં તો અહીંયા હવે આપણે આનો સ્તંભાલેખ જે છે y અક્ષ પર એક એકમ બરાબર 1000 આ 2007 માં માત્ર આપણે ચોરસ કરેલું છે અને 2008 માં આપણે નિશાની કરેલી છે તો અહીંયા એનો સ્તંભાલેખ જે છે એ આપણે દર્શાવેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 નું ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ